बनासकांठा जिल्लामां कोरोना संक्रमणनो फैलावो वधु थता कोरोना पॉजिटिव केसोमां पण सतत वधारो थई रह्यो छे। बनासकांठा जिल्लामां कोरोना केसमां वधारो थता सरकारी तेमज खानगी हॉस्पिटलमां जग्या मळती नथी, जेथी अनेक सेवाभावी लोकोए तेमज जिल्ला कलेक्टर द्वारा कोविड केर सेंटरो ऊभा करवामां आव्या छे, जेथी करीने दर्दीओने अने सगाओने रझળપાટ ना करवू पड़े तेवी स्थितिमां हाल बनासकांठा जिल्लामां दाखल थयेला दर्दीओने पूरता प्रमाणमां ऑक्सिजन अने मोटाभागना रेमडेसिवीर इंजेक्शननी अछत वर्ताई रही छे। त्यारे अमुक नारादम लोको आवा कोरोनाना कपरा काळमां काळाબજારી ચલાવી રહ્યા છે। ગઈકાલે સવારે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાંથી કોરોના મહામારીમાં રેમડેસિવીરની અછત વચ્ચે બે રેમડેસિવીર ઇન્જેક્શન સાથે 8 ઇસમો ઝડપાયા હતા। માનવતા નેવે મૂકીને આવી કાળાબજારી કરતા નરાધમો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊંચા ભાવે રેમડેસિવીર વેચી રહ્યા છે। ત્યારે ગત સાંજે એસઓજી એ બાતમીના આધારે પાલનપુરના માનસરોવર રોડ પર આવેલ ડીપી વિસ્તાર નજીક એક ઇસમ કોઈપણ જાતની મંજૂરી લીધા વગરનું એક રેમડેસિવીર ઇન્જેક્શન લઈ કાળાબજારી કરતા શખ્સ પાલનપુરના હાઉસિંગ બોર્ડ વિસ્તારના સદામ હુસેન રજાબભાઈ રહુમાને રેમડેસિવીર ઇન્જેક્શનના નંગ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ માટે પૂર્વ પોલીસને સોંપવામાં આવ્યો હતો। પ્રવર્તમાન સમયમાં કોવિડની મહામારી જે ચાલી રહી છે તે મહામારીના સારવાર માટે રેમડેસિવીર ઇન્જેક્શન જે આવે છે તેની ખૂબ જ જરૂર પડે છે અને હાલના સમયમાં આ રેમડેસિવીર ઇન્જેક્શનની જે અછત છે જેનો ગેરલાભ ઉઠાવીને કેટલાક ઇસમો આના કાળાબજાર કરતા હોય છે, જે કાળાબજાર રોકવા માટે અને જેને ખરેખર જરૂર છે તેમને મળી રહે તેવા હેતુથી પોલીસ પણ આ કાળાબાજીને રોકવા માટે સક્રિય થયેલ, તેના ભાગરૂપે એલસીબીને એક હકીકત મળેલ કે અમદાવાદથી 4 ઇસમો આવા ઇન્જેક્શન લઈને ડીસામાં વેચવા માટે આવેલ છે અને 4 ઇસમો લેવા માટે પણ તૈયાર છે, જે હકીકત આધારે ટોટલ 8 ઇસમોને રેમડેસિવીરના બે ઇન્જેક્શન સાથે પકડી લીધેલા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। તેવી જ રીતે એસઓજીને પણ અહીંયા પાલનપુરમાં એક ઇસમ પોતાની પાસે આ રેમડેસિવીર મશીન રાખીને આ ઇન્જેક્શન રાખીને કાળાબજારી કરવા માટે ફરતો હોવાની હકીકત મળતા તેને પણ પકડી લીધેલ અને તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।